માળિયાહાડીના બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી કચરાનું ઘર બન્યું છે. ભારત સરકાર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા કરોડોના ખર્ચે અભિયાનો ચલાવી રહી છે. ત્યારે માળિયા બસ સ્ટેશનમાં જ્યાં જુઓ ત્યાં કચરાના જંગ નજરે પડી રહ્યા છે. લોકો કચરો ભેગો કરવાને બદલે મન ફાવે ત્યાં ફેંકી રહ્યા છે. આરોગ્યનો પણ સવાલ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તંત્ર ત્વરિત ઘટતું કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત રાત્રિના સમયે અહીં આવારા તત્વો અડીંગો જમાવીને એસટી બસ સ્ટેશનની મિલકતને નુકસાન પહોંચાડે છે, જેથી સીસીટીવી કેમેરા પણ અહીં અનિવાર્ય હોય તેવું લોકો માની રહ્યા છે. અહેવાલ લક્ષ્મણ દયાકર, માળિયાહાટીના. અવાણીય સરપંચ માધાભાઈ, આજે ગુજરાત સરકાર જે સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, આજે તમે એસટી ડેપોની અંદર જુઓ તો ચારે બાજુ કચરાના ઢગ છે. એના માટે આજે જે નેતાઓ છે રેલવે સામે એસટી સામે આંદોલનો કરે છે, તો આ એસટીને આજે જે એસટી ડેપોને જે નુકસાન થાય છે એમાં નેતાઓ જાગતા કેમ નથી? કારણ કે આવારા તત્વો છે, આવારા તત્વો આવી અને એસટીના જે કેટલી ચેમ્બર છે ચેમ્બરના કાચો તોડી જાય છે. અને સામેથી યુવાન તો ઠીક છે, પણ વૃદ્ધ માણસો પણ અહીંયા લઘુ શંકા કરવા બેસી જાય છે. ભાઈ, અહીંયા સીસીટીવી કેમેરા તો મૂકવા જરૂરી છે, એની સામે એક ચોકીદારની પણ એક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને એસટીને પણ નુકસાન ન થાય.